હાલ ગુજરાત સરકારની પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવે ત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. હાલ માળિયા હાટીના તાલુકા ભાજપના સાચા આગેવાન રણજીતસિંહ યાદવ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરી પ્રજાને વહારે આવતા લોકોમાં ખુશી વ્યાપી છે. અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વિરોધ પક્ષના આગેવાનો શું પ્રજાના વહારે નહીં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. સ્માર્ટ મીટર કરતા સ્માર્ટ વિલેજની જરૂરિયાત છે તેવી વાત કરવામાં આવે છે. જ્યાં મોટે પાયે વીજ ઉપયોગ થાય ત્યાં સ્માર્ટ મીટર હોવાને બદલે નાના સામાન્ય માણસોને ત્યાં સ્માર્ટ મીટર પીજીવીસીએલ લગાડી રહી છે. સ્માર્ટ મીટર લગાડી ગરીબોને અને સામાન્ય નાની પ્રજાને લૂંટી તેમના લોકો માલદાર થઈ રહ્યા છે. આ લોકો સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલ કોઈ પણ વ્યક્તિએ સ્માર્ટ મીટર ન લગાડવા માટે અપીલ કરી છે. આ સરકાર સામે સ્માર્ટ મીટર બાબતે પણ રજૂઆત કરવામાં આવશે તેવું રણજીતસિંહ યાદવ કહી રહ્યા છે. જય જય કરવી ગુજરાત, જનતાએ જનાર્દન, જનતાની સેવાર્થે આ એક વિડીયો બનાવવાનો મને અંદરથી એવી લાગણી પેદા થઈ, જેના કારણે આપ જનતા માટે અને આપ સૌના હિતાર્થે એક વીજ મીટરને લઈ અને જે રોજ બરોજ મોબાઈલમાં, ટીવીમાં, ન્યૂઝપેપરમાં સ્માર્ટ મીટર લગાવવાની જે વાત આવી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે પીજીવીએસએલ કંપની અને ગુજરાતમાં કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પેરવી થઈ રહી છે, લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે વીજ મીટર, સ્માર્ટ મીટર લાગવાથી તમને આટલો ફાયદો થશે અને આ થશે. અમારે કોઈ પ્રકારનો ફાયદો નથી જોતો ભાઈ, અમારે સ્માર્ટ મીટર પણ નથી જોતો. અમારે જે ચાલે છે બરાબર ચાલે છે, કેમ કે પેલા જૂના મીટરો ચક્કડી વાળા હતા એ બદલાવ્યા, પછી ડિજિટલ મીટર આવ્યા, પછી પાછા નવા સ્માર્ટ મીટરો આવ્યા, હવે પાછા સ્માર્ટ મીટરના નામે અમારા એક પછી એક નામ દેવાનું. પીજીવીસીએલ કંપની અને અન્ય કંપની ગુજરાતની અંદર જે પણ કામ કરતી હોય એ બંધ કરે, અમારે મીટરો જોતા નથી. અને જનતાને હું કહું છું કે આપ સાથ અને સહકાર આપશો, અને મને કોઈ રાજકીય કે કોઈ પેલા પ્રકારથી હું આ વિડીયો બનાવતો નથી, પણ જનતા જ્યારે આનાથી વિટંબનામની અંદર હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે હું ગામડાના ખેડૂતો, મજૂરો, કારીગરો જે રાત્રે દિવસે કામ કરી અને પોતાની ખેતમજૂરી, પોતાનું ગુજરાન ચલાવતો હોય, સિટીમાં રહેનારો લાખો એ બે માણસો રાત દિવસ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા સમયે એમને જ્યારે રિચાર્જ વાળા મીટરોની વાત આવે, રિચાર્જ કરીને મોબાઈલની ટેપિંગ કરવાની વાત આવે છે, ત્યારે મને દુઃખ પણ થાય છે. કેમ કે જનતા એટલી બધી ચોર છે, જનતા એટલી બધી ધનવાન છે, જનતા એટલી બધી કરોડપતિ છે. જે કરોડપતિ છે, જ્યાં મીટરો લગાવવાની જરૂર છે ત્યાં તમે રોગ લગાવો, ત્યાં તમે બધું કરી શકો છો, ઉદ્યોગોની અંદર બધું કરી શકો છો, પણ જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન નહીં કરો. મહેરબાની કરી અને તમે આ જે વીજ મીટર છે એ જનતાને પણ મારી અપીલ છે, વીજ કંપનીના ગ્રાહકોને પણ મારી અપીલ છે કે તમે કોઈ પણ ભોગે આ મીટર લગાવવા નહીં દેશો, જેથી કરીને જો લગાવવા દેશો તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે. હું તમને મારી નમ્ર વિનંતી સાથે મારી અપીલ છે. અને મિત્રો, આ દેશની અંદર 80 કરોડ જેવા લોકો મફત અનાજની યોજના નીચે અનાજ લઈ અને પોતાનું જીવન ગુજારતા હોય, અને આપણે સ્માર્ટ સિટી બનાવવાને બદલે, સ્માર્ટ ગામડું બનાવવાને બદલે, સ્માર્ટ સુવિધાઓ બનાવવાને બદલે આપણે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરીએ છીએ, કેટલા છે વ્યાજબી છે. આ વાત તદ્દન જૂઠાણું છે, આ વાત યોગ્ય નથી. આના માટે લડત કરવી પડે તો લડત કરવા માટે પણ આ સૌ લોકો આપને મારી સાથે જોડાવા આપને હું વિનંતી કરું છું, આપને અપીલ કરું છું. આપનો વાત છે, જરૂર પડે તો ગાંધીજી ના માર્ગે આપણે આંદોલન પણ કરશું અને આવેદન પત્રો પણ આપશું, પણ કોઈ પણ ભોગે સ્માર્ટ મીટર ગુજરાતમાં નહીં લાગે, સૌરાષ્ટ્રમાં નહીં લાગે, કોઈ ગામડામાં નહીં લાગે, કોઈ ખેડૂતના ઘરે નહીં લાગે એવી આપ સૌને વિનંતી કરું. અને કોઈ પણ આ સ્માર્ટ મીટર લગાવવા ન દે એવી આપ સૌને મારી વિનંતી છે. સ્માર્ટ મીટરની અંદર 23 લાખ પ્રથમ તબક્કામાં લગાવવાના છે, બીજા તબક્કામાં 21 લાખ લગાવવાના છે. પોસ્ટપેડની વ્યવસ્થા આપશું તો પોસ્ટપેડ અત્યારે ચાલે છે ભાઈ, પેલા જૂના ચકડી વાળા મીટર હતા એ કાઢી નાખ્યા, પછી થોડા સ્માર્ટ એનાથી ડિજિટલ લાવ્યા, એનાથી ત્રીજા ડિજિટલ લાવ્યા, હવે ફરી પાછું સ્માર્ટ મીટર રિચાર્જ વાળા લાવવાની વાત કરે છે. ત્યારે અમારે સામાન્ય માણસને એનો પરિવાર ચલાવો કે રિચાર્જ ચલાવવું, તમને ચોરી કરતા હોય લોકોને ચોરીને પકડીને દંડ કરો, એને કાયદેસર કનેક્શન આપી દો, એ કાલે બિલ ભરતો થઈ જશે, શું કામ એવું નથી કરતા. પણ જે જનતા ભોળી છે, જે જનતા એક સહન કરે છે, તેને તમે હેરાન કરવાનું નહીં કરશો. જય જય કરવી ગુજરાત, ભારત માતા કી જય.